ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ પિતાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા વ્લોગ વિડીયોમાં. વાગી ગયા છે સવારના 10 ને આ છે ને ભાઈને કાણે હટ આવવું પડ્યું હતું, એટલે ભાઈને નાસ્તો બાકી રહી ગયો છે. કેમ કે આ છે ને બધા આડા આવડા વ્યા ગયા છે, બાપુને બહાર કેમ જવાનું હતું, આવું ભાઈને બહુ ભાઈ બી વ્યા ગયા છે કોલેજે, એટલે કાણે મારે નમૃત્યાને બેને આવવાનું હતું ને ફટોફટ આવવાનું હતું. નકર કેવું થાય કે ભાઉભાઈ કે એવું ભાઈ હોય ને તો હટાવી જતા ને તો એ દુકાન ખોલી નાખતા, અને આપણે હમણાં છે ને એના લીધે આવડા થઈ જતા, એટલે પછી આજ તો એ કોઈ હતા નહીં એટલે હટાવવું પડ્યું. એટલે નાસ્તો બાકી રહી ગયો હતો, નાયાને એવું બધું કર્યા અને લગભગ 7:45 થઈ ગયા હતા, તો ભાઈને હે ને આવવાનું થયું એટલે નાસ્તો બાકી રહી ગયો હતો ને, તો ભાઈ હે ને એની ઓકાત પ્રમાણે મોટું કાથી જઈને નાસ્તો લઈ આવ્યા છે. કેમ કે હમણાં છે ને ભાઈની ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે, એટલે ભાઈ પૈસા મંડ્યા છે સાંભળવા, અને ભાઈની ઇન્કમ જોવી છે કેટલી છે, ચાલો તમને બતાવું આપણે રોજની યુટ્યુબમાંથી ઇન્કમ કેવડી આવે છે. કેમ કે ઘણા બધાને એમ થતું હોય કે આ યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાતા છે, તો ભાઈની યુટ્યુબ ચેનલ હે ને મોનેટાઇઝેશન થઈ ગઈ ને એ પછી ભાઈ એટલા પૈસા સાંપે છે ને કે એની તમે વાત જ જવા દો. તો હવે હું છે ને તમને બતાવીશ કે ભાઈની એક દિવસની યુટ્યુબમાંથી ઇન્કમ કેટલી છે. તો ભાઈની હે ને યુટ્યુબમાંથી અત્યારની ઇન્કમ એટલી છે કે ભાઈ આટલો સામાન હે ને ડેઈલી રોજ આમ ખરીદી અને આરામથી ખાઈ શકે. તો આ તમે અંદાજો લગાવી લો, બાલાજીની 2 આલુ સેવ છે, 2 પાર્લેજીના ક્રેક જેક છે અને 2 ગોપાલના ભાવનગરી ગાંઠિયા છે. આટલું હે ને તમારો ભાઈ આમ શું કહેવાય રોજ ખરીદી અને રોજ આમ ખાઈ શકે, એટલી લક્ઝુરિયસ લાઈફ જીવી શકે ને એવડી તમારી ભાઈની અત્યારે યુટ્યુબમાંથી રોજની ઇન્કમ છે. તો તમે અંદાજો લગાવી લો તમારો ભાઈ મહિને કેટલા પૈસા સાંપતો હોય છે યુટ્યુબમાંથી. પણ કોઈ વાંધો નહીં, એને બધું જાવે છે સાઈડમાં. હવે તમારો ભાઈ છે ને સરસ મજાની શા બનાવશે, અને શા બનાવવા માટે પહેલાં તો હે ને ભાઈ દૂધમાં થોડીક ભેળસેળ કરે છે. કેમ કે દૂધ છે ને ભાઈ એ આપણે ભગરી બહેનનું છે, અને આખા દૂધની શા પીવાની એટલી મજા ન આવે જેટલી હે ને એમાં પાણી નાખીને પીવાની મજા આવે. અને હવે હે ને ભાઈને ડબલું નથી ખૂલતું અને કણો પણ બેઠો છે, એટલે ભાઈને હે ને થોડીક તકલીફ પડશે ડબલું ખોલવામાં. હાલો ખુલી ગયું છે, તો હવે સાની ભૂકી નાખી દે ભાઈ થોડીક. હા હાલો આવી ગઈ છે આટલી ઘણી, ગેસ ચાલુ છે, બંધ થઈ જાય ચાલુ છે. હવે હે ને ભાઈ સરસ મજાની મસાલા શા બનાવશે, અને પછી હે ને ભાઈ સરસ મજાનો શા ભાવનગરી ગાંઠિયા આલુ સેવ અને બિસ્કીટનો નાસ્તો કરશે. કેમ કે ભાઈને આજ મોડું થઈ ગયું, એટલે ભાઈ આવ્યા પૂછ્યા. મેં કહ્યું શું થાય કે મોડો મોડો આવું ને એટલે રોજ સિરાવી નાખું, પણ આ સિરાવવાનો ટાઈમ નથી મળ્યો. અને આ દુનિયા હે ને માણ ડાયરો એ માણસોને રહેવા દે એવું નથી. કેમ કે પહેલાં હે ને શરીર બહુ વધારે હતું, વજન વધારે હતો ને ત્યારે બધા એમ કહેતા કે તું થોડોક પાતળો પડી જાય, એટલો બધો વજન નહીં હારો. અને જેવો ભાઈએ મહેનત કરીને વજનને એવું બધું ઘટાડ્યું એ પછી હવે બધા એમ કહે કે તું ખાતો જા, વજન ઘટી ગયો છે. એટલે તમે પાતળા પડી જાવ તોય માણસો શું કહેવાય વાતું કરે, અને જાડા થઈ જાવ ને તોય માણસો વાતું કરે. એટલે આ હે ને ભાઈ આ રોજ બહારનું ખાય છે ને એનું કારણ એ છે કે ભાઈ લોકોને દેખાડવા માંગે છે કે ભાઈ ખાધે પીધે બહુ સુખી છે, એ ખાવા પીવામાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નથી કરતા, એ ટ્રેન દાબડી જાય. એટલે શું છે કે આ બ્લોગમાં દેખાડવું તો બધાને ખબર પડે ને કે ભાઈ દાબડવામાં કાંઈ બાકી નથી રાખતા, પણ ભાઈ હે ને રોજ સવારમાં પરસેવો પાડે છે કસરત કરીને, એના લીધે ભાઈ પાતળા છે. ખાવા પીવાનું ભાઈ જરીએ એટલે જરીએ બાકી નથી રાખ્યું. ઓ ભાઈ જો સવારમાં ચીરાવીને આવે ને તોય માથે રોજ જલેબી અને ફાફડા અને કાંઈક ને કંઈક નાસ્તો ભાઈને હોય જ છે, અને રાતે ભૂછા થાય ને તોય ભાઈ રાતે ખાઈ લે. એટલે એ તમે ઉપાધિ ન કરતા કે ભાઈ શું કહેવાય ભૂછા દઈને વજન ઘટાડે છે, એવું જરીએ નથી. હવે જો સામા જાહે ખાંડ સરસ મજાની, હાલો થોડીક ખાંડ પડી જાહે અને સા પછી પાકે ને આખા દૂધની. જોકે પાણી તો આપણે બાળી જ દેવાનું છે, જે નાખ્યું હતું એ આપણે કલશો પીને પાણી લાવ્યા હતા, પણ એટલું પાણી વધ્યું છે એ ભાઈ પી જાય. વાંધો નહીં, અને ઘણા એનું એવું કેવું છે કે તમે રોજ આવું બધું ખાવ છો, પણ એ ભાઈ હે ને તમને બધા એની એની અમીરી દેખાડે ખાય, ભાઈ હું આટલું અમીર થાઉં હું આટલું ખાઈ. હાલો હવે શા પીવું હોય આવી જાઓ. બીજો અહીંયા આપણો સાનો મસાલો પડ્યો છે, આજ મસાલામાં હે ને ભાઈ જાયફળ છે, આદુ છે, નેલસી છે, બીજી કોઈ વસ્તુ આપણે આમાં નાખવાની નથી થતી. ચાલો હવે ફટાફટ શા બનાવી અને નાસ્તો કરી નહીં, શા પીવું હોય ને આવી જાઓ. વાગી ગયા છે અત્યારે બપોરના 3:30, હું ને ખુશીબેન ને રાજભાઈ ને જયલો અને
અમે બધા આયા હોય ખોડામાં, એવું હતું બપોર પછી. એને રોશનબેન ને એ ગયા હતા અહીંયા ગઢડા, સ્વામીનું ગઢડા રહ્યું ને ત્યાં. પણ આ જલજીલની અત્યારે બહુ મોટો મેળો હોય, તો મેળામાં એટલે વળતા ઘીરે આવ્યા હતા ને, તો ઘાણેથી સોડા ને એવું લઈને આવ્યો તો ફીરે, એટલે એ પછી લીયા ગયા ત્યારે. એટલે અમે બધા આયા હોય ખોડામાં આંટો મારવા. તો હાલો હવે કૂવામાં જોઈ લેવી. તો કૂવામાં જો આપણે હે ને પાણી રોજ દિવસે ને દિવસે ઘટતું જાય છે, કેમ કે અત્યારે બધાએ માંડવીમાં પાણી ચાલુ કર્યા છે ને, એના લીધે પાણીના તાવ વ્યાજ્યા છે બહુ હેઠા. એથી આપણે આવ્યા ને ત્યારે 3 ફૂટ જેવું પાણી હેઠું હતું, આપણે કૂવો બાંધેલું હોય ને ત્યાંથી. પણ આજ લગભગ 10-11 ફૂટ જેવું હેઠું ઉતરી ગયું છે, એટલે બહુ જાજુ બધી તાણ પડતી જાય છે પાણીની. માંડવીમાં બધી વરસાદ ક્યાં આવ્યો એના લીધે. તો અમારે તે માંડવીમાં છે ને આપણે ઉપલા ભાગમાં જો ધોરીઓ કરીને પાણી ચાલુ કર્યું હતું, પણ હે ને પાણીની તાણ બહુ હતી ને, એટલે પાણી બહુ નહોતું હાલતું. એટલે કાલે જો આપણે ઘાણેથી ફુવારા લઈ આવી અને ફુવારા મૂકી દીધા છે. તો હે ને કીધું આંટો મારતા આવી, અને અશોક કાકાએ આપણે જે ઓલી દવા મંગાવી હતી ને એ આ ઉપલા ઉલામાં સાંટી દીધી હતી, એટલામાં સાંટવાની બાકી હતી, એટલે એ એટલા ભાગમાં દવા સાંટે છે. અને અમારે શિલ્પાબેનની જો એન્જો કંઈક મથે છે, અંકિતાબેન ને શિલ્પાબેન ને ભાભી અને હસકાકી છે. પછી કંઈક બકાલાનો કેરો છે ને એ સારો કરીને એમાં આડાવા કંઈક બીજું બકાલું કરવાનું છે, તો એમાં મથે છે. અને અહીંયા જો આપણો ખીજડો છે ને આ ધોરીઓ કીધેલો, એટલામાં સતત 2 દિવસ 8-8 કલાક, તો આમ તો 3 દિવસ જેવું થઈ ગયું, એટલું 8-8 કલાકનો પાવરનું જે પાણી હતું ને બધું સતત આમ જ આવવા દીધું ને, ત્યારે આટલી માંડવી પીધી. તો કીધું હવે હે ને કુંવારા મૂકી દેવી ને તો ફટ પી જાય, કેમ કે વરસાદની તાણી હતી એટલે પાણી કાંઈ એટલું બધું જેવું નહોતું ને, એટલે પાણી નથી હાલતું ફટ દઈને માંડવીમાં. અને માંડવી પછી આપણે વાવેતર છે ઘાટું 5-7નું, એટલે પાણી હાલવામાં વધારે કેવાય આવે, પાણી હડદન ઓલા શેઠે પૂગતું જ નથી. નકર આપણે છે ને આ શેઠેથી ઓલો શેઠો જો ને એ લગભગ 100 મીટર પૂરું નથી, લગભગ બધે બધે 150 ફૂટ જેવું હોય તો પાણી નથી હાલતું, એટલે હે ને ફુવારા મૂકી દીધા છે. જોઈ લો આ બીજી વખત ફેરવા છે. હવે એમ તો શેડ આવે ને પેલા આપણે ત્યાં નીકળી જાય, હાલો નીકળી જાય. જો 7 ફુવારા આમાં છે ઉપલામાં અને 7 મૂચા છે એટલામાં, બેમાં ટપકના જે વાલ રહ્યા ને એમાંથી કનેક્શન લઈને ફુવારા ચાલુ કરી દીધા છે. અને ખેડૂત જો એમાં સાંટે છે દવા, અને આપણે જે ઓલી લઈ આવી દીધી હતી ને ઓલી કઈ હતી જો આપણે આ ટાબુલી અને જે પાયરવાનું શું નામ હતું નામ ભૂલાઈ ગયું, એનો ડોઝ બનાવી આમાં નીમાંથી પંપ ભરી ભરીને જો એટલામાં સાંટવાનું ચાલુ કર્યું છે. ઉપલામાં આખામાં એ પહેલાં સાંટી દીધી હતી અને ફુવારા હતી એક વખત ફેરવી નાખ્યા. એક વખત આપણે જો આ વાલ દેખાય ને આવડવા, અહીંથી કનેક્શન લઈ અને 20 ફૂટનું કામ આપે, એટલે અહીંથી જે પેલો આંધો રહ્યો ને અહીંયા ત્યાં સુધી એક વખત પાઈ દીધું, અને બપોર પછી ફેરવી અને જો ઓલા પણ લઈ ગયા છે વચ્ચે આઘા. અને આ બાજુ આમ ઓલચો જ હતા, ત્યાંથી ફેરવી નાંચો લીધા, ટૂંકમાં 20x20નું કામ આપે છે. એક કુંવારો હોય ને એ 20 ફૂટ પાણી બધી બાજુ ઓરસ ઓરસ ફગાવે, તો એ રીતે હાલે છે. તમારે બેન આવવાનું હોય કાંઈ દેવાનું છે આવવું છે, અને અમારે રાજભાઈ રાગે આવી જાય ને બટું. હવે મેં કામ કરાવ્યું હતું તો નાઈ નાન દેવાય ને, જો સંપલ થઈ જશે VIP. બગાડ તો નહીં પાણી દવા સાંટવાની છે, ઘરે જઈને ધોજ આલા લીધી, આમાં શોર્ટ છે દેવા દે બસ બસ. અને જઈ લો આવ્યો છે સાયકલ લઈને, આપણી સાયકલ લઈને હેલો આવશે. હું ને ખુશ હું ને રાજભાઈ અને ત્યાં વ્યા જશું બુલેટ લઈને, અશોક કાકા ને અંકિતાબેન ને બધા પ્લેટિના લઈને આવ્યા છે. ફેરવી નાખ્યા અને આમાં જો ઉપલામાં ફુવારા ફેરવી નાખ્યા, એટલે અડધી એટલે આપણામાંથી અડધી માંડવી તો સાંજ સુધી પી જાય છે, પછી ઉલટું પાછું કાલ ફેરવી નાખ્યું, એટલે 2 વખત આમને પી જાય ને તો માંડવીમાં જે પાણીની તાણી છે ને એ મટી જાય. અને તે દી આપણે જે ઓલી માંડવી ઉંબાવી હતી એમાં થોડીક આપણે ભૂલ થઈ ગઈ હતી, કેમ કે તે દી જે આપણે ઉપલામાંથી ઉંબાવી ને તો ઉપલામાં બધી માંડવી આપણે 20 નંબર અને 22 નંબર
અને એટલામાં આપણે બીટી બચરી છે. તો એ બીટી બચરીનો એક છોડવો નહોતો ઉંબાનો, એ આપણી થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. એટલે બીટી બચરીમાં છે ને, તેથી આપણે કીધું હતું કે આ બીટી બચરી છે, બીટી બચરી નીતિ બીટી બચરીમાં આપણે માનવી બહુ જ સારી છે. અને જ્યાં વર્ષનું આપણે એક વીઘે અંદાજે લગભગ 39-40 મણનો ઉતારો હતો બીટી બચરીમાં, આ વખતે આવે એ પછી કરો ચાલે નીકળ પછી ખબર પડે. અમારે ચડું મોજ મોજ દવા છાંટતા જાય છે અને આપણે હવે પાછા ભાગી જાઓ ઘાણે. દાદા શું કરે છે, દવા છાંટે છે ને, હાલ હવી રહ્યું કરે. અમારે અહીંયા પડી છે અમારી, અને હું નામ દઈશું ઇન્ફિલ, નામ દઈ દેવી ઇન્ફિલ પીડ્યું છે. અને અહીંયા અમારે ખુશીબેન ઉતરી ગયા છે હેઠા. આ જો આપણે બોર્ડર છે ને એને પાર કરી લેવી પછી નીકળવી. પછી એક વખત વ્યૂ જોઈ લો, ફુવારા ફુવારા ચાલુ છે, કેવો મસ્ત વ્યૂ આવે છે. માપસરનો તડકો છે. વાગી ગયા છે હાથ ને ફાઇનલી જો આપણે દુકાનું એ દેવાભૂતિને એવું બધું કરીને દુકાનું વધાવી અને શટરને એવું બધું દઈ દીધું છે અને દૂધની બરણીને એવું બધું બહાર કાઢી લીધું છે. અને આપણે જો પૈસાનો ઠેલો રોકડી હોય ને એ રીતે જો ઠેલો ટીંગાડી દીધો છે ખંભે, અને બધી દુકાનના શટરને એવું બધું વાંચી દીધું છે. અને શટર વાંચીને જો આપણે ફરતી બોર્ડર જે ઝેડ પ્લસ સિક્યુરિટીની બોર્ડર થઈ ને એ રીતે કમ્પ્લીટ કરી વાળી છે. આ છે ને ભાઈ કાને અત્યારે એકલા જ છે, મારા બાપુ રાજકોટ ગયા હતા હવાલમાં અને ત્યાંથી આવ્યું ને પછી પાછું બીજું એક બારગેમ જવાનું કીધું. એમાં એવું છે આપણે આ જે બુલેટ રહ્યું ને આપણે જે હાંકવી એ બુલેટ આપણે નવું આણ્યું ને એ બીજાના ખાતે હતું, એટલે અત્યાર સુધી એ જે બીજાના ખાતે જ હતું. એટલે આપણે આપણા ખાતે કરાવવા આપ્યું હતું ને તો એની બુક ને એવું બધું લેવા જવાનું થયું હતું. તો એ વ્યા ગયા છે બપોર પછી આવીને ત્યાં કણે. અને જો અહીંયાથી આપણે ગોડાઉનમાં આવવાની જે ડેલો છે ને ત્યાં તે દોરીને એવું બધું બાંધી વાળ્યું છે. અને અમૃત્યો વ્યો ગયો છે મોટું કા ખોલનો કોથો, આપણે ભેંસ ને ગાની હાટું ફૂટી ગયો હતો ને તો ખોલનો કોથો લેવા. અને હવે જવું છે આપણે ભાના પડામાં એક્સ્ટ્રા પ્રો લેવલની ઝેડ પ્લસ સિક્યુરિટી ચાલુ કરવા, કેમ કે દિવસે છે ને જ્યાં સુધી અમે અહીંયા હોઈએ ને ત્યાં સુધી આપણે ઝટકો નથી ચાલુ કરતા, એટલે ઝટકો ચાલુ નથી. હવે જવાની તૈયારી છે ને તો કીધું ઝટકો ચાલુ કરતા જવી જાવ. એ જો અત્યારે ખોલેલી છે એટલે ઝટકો ચાલુ કરીને જાવને એવું બધું કમ્પ્લીટ કરી વાવી. તો પહેલાં તો છે ને આનું આપણે બધી કરીને જોઈ લેવી. તો હાલો જો આપણો ઝટકો થઈ ગયો છે ચાલુ, આપણો તો ખોલ્યો છે મેન, ને ટેસ્ટિંગ કરી લેવી. જોયું જો થાય છે ને. અને આમાં છે ને એક્સ્ટ્રા પ્રો જે રહ્યું ને આ લો પાવરમાં છે, આ હાઈ પાવરમાં કરીએ ને એટલે તો એની જો શોર્ટનો ભડકો વધી જાય છે, પણ એ બહુ વધી ગયું. આપણે લો કરી નાખ્યું પાછું બંધ થઈ જાય સાયરનની જો હાઈ કરવી ને એટલે ખડને એવું હોય ને એના લીધે એક ધારો અવાજ આવે છે. અને કપડાં બપડા ઢાંકી દેવી અને બિચારાને વરસાદ કે ઝાકળ હવામાં આવે ને ઉપાધિ નહીં. બાકી હવે આપણી ઝેડ પ્લસ સિક્યુરિટી લાગી ગઈ છે એટલે પડામાં કોઈને આવવું નહીં મહેરબાની કરી, નકર તકલીફ પડશે. અને હવે એની માથે છે ને આપણે આ એક્સ્ટ્રા ઝેડ પ્લસ સિક્યુરિટી લગાડી દેવી એટલે કે જાવે મારી દેવી. હાલો લાગી ગઈ, જેમ કે અહીંયા સુધી જાવ એને ચેઇન લાવીને બહુ મુશ્કેલ છે. અને હેઠ ખાલું રહે ને તો ત્યાં પ્લેટ અને એની માથે આ દાબ. હવે આ સિક્યુરિટી ગેટ પાર કરવો ને એ ભાઈ જેવા તેવા માણસોનું કામ નથી. તો હાલો જો અંધારું થઈ ગયું છે અને ઉગવાનું છે કરીએ કે વાવ પાણી કરવી પછી મિટિંગમાં મળવી. આજે મારે હજી ભાવુભાઈ ને અવુભાઈ ની રીતે કોલેજે ગયા છે, એ ઠેઠ જેતપુર જવાનું થાય. જેતપુર ની બાજુમાં ભૂતવડ ગામ છે ને, જેતપુર ને એમ ધોરાજીની બાજુમાં ભૂતવડ ગામ છે ને
ત્યાં આગળ એવડે એની બીએડની કોલેજ છે, તો ત્યાં જવાનું થાય. એટલે એ તે હજી રિટર્નમાં ગયા નથી, કદાચ મેં પૂછ્યું ને ત્યારે પૂછશે, ફોન કર્યો હતો. હવે નજીકમાં જતા મોટું કાપુ આવ્યા હતા એમ કહેતા, એ હજી નથી પૂજ્યા. હજુ પાછી જેટ પ્લસ સિક્યુરિટી આવી, એ પાસ કરી અને આપણું બુલેટ લઈ અને નીકળવા જઈ ઘર બાજુ. બધે બધા એટલે બધા સિક્યુરિટી પોઈન્ટ અને ચેક પોસ્ટ અને ગેટ ને બધું ચેક કરી લીધું છે. ક્યાંય પણ કોઈ પણ પ્રકારની શું કહેવાય શું નથી, એટલે કોઈ પણ પ્રકારની કોઈ માટે સાન્સ જ નથી કે આપણા ઓલામાં એન્ટ્રી કરીએ. કે હજુ કોકો ભાઈ છે ને એની ફોર વ્હીલ મૂકી ગયા છે અહીંયા તારે, જો એટલે આપણે જીસીબી હાલે ઝૂમ કરવી, સેમસંગનો પાવર જોઈ લો. પણ ત્યાં ટાંકાનું કામ છે ને એવડે એ ગાડી અહીં મૂકી ગયા છે, એમ કે ને આમણે છે ને ભડાકા કરવાનું, જે કરવું હોય દૂધની બાણી બાણી બધું લઈ અને નીકળી જાય ઘર બાજુ.